ને જાણીતા અમિકા દારોડા જે કહીને 1980 થી આ જગ્યા ઉપર છે. નાની દુકાન હતી, નાની દુકાનથી આવડું મોટું સેટઅપ કર્યું છે. અમે બી કોઈ વાર બહાર જઈએ ફરવા બરવા તો કોઈ પૂછે કે ક્યાંથી આવે તો અમે કીધું અમદાવાદ ગોતાથી, તો આજે લોકો અમને ત્યાં છે કે દારવાડા ત્યાં ફેમસ મળે છે એ ગોતા, અમે કીધું આ એ જ ગોતા. અને ઘરમાં ગરમ સિંગતેલમાં બનાવેલી વસ્તુ અમે જોઈ શકું, ક્લોઝઅપ શોટ જોઈ લોકો ધુમાડા પણ નીકળે છે નાની અંદર. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે જે જૂના અને જાણીતા અમિકા દારવાડા જે કહીને 1980 આ જગ્યા ઉપર છે, ગોતામાં છે. અને ગોતાની અંદર કહીને નાની દુકાન હતી, નાની દુકાનથી આવડું મોટું સેટઅપ કર્યું છે. તો વિચાર કરો ભજી અને આ જે દારવાડા છે ને કેવા હશે. ચલો આપણે ટેસ્ટ કરીશું અને આપણે એનો રિવ્યૂ કરવાના છીએ આજે. અને કહીએ ને કંઈના દારવાડા એકદમ કહીએ ને અમદાવાદની ફેમસ આઇટમ છે. તો વધારે વાર નહીં કરીએ, અંદર જઈએ અને મેકિંગ પ્રોસેસ જોઈએ અને દારવાડાનો ટ્રાય કરીએ. ચલો અને ગોતા પ્રોપર આઈને તમે જોશો ને તમને મળી જશે. અને આનું મેપનું જે લિંક છે ને એ ડિસ્ક્રિપ્શનમાં આપણે પ્રોવાઈડ કરી દઈશું. તો જોરદાર બનવા છે વિડીયો, મજા આવશે. ચલો સર નામ બોલો. પરસલ કુમાર ચૌહાણ. તમે કેટલા ટાઈમથી અહીંયા દારવાડા ખાવા આવો છો? લગભગ અહીંયા 5-1 વર્ષથી દારવાડા ખાઉં છું. તો ટેસ્ટમાં વિશે શું કહેશો? ટેસ્ટમાં અંબિકા દારવાડા જેવા બીજા ક્યાંય મેં હજી નથી ખાતા. ખૂબ સરસ ટેસ્ટ છે આનો. એવું છે ને? રિકમેન્ડ કરવા જેવો છે કે નહીં પ્લેસ? હા બિલકુલ બિલકુલ 100%. એવું છે? અહીંયા તમે જોશો તો છેક ત્યાં સુધી જનરલી લાઈન હવે હોય છે. આ તો હાલ હજી ઓછી છે પણ રેગ્યુલર સાંજના ટાઈમમાં આવીએ ને તો ઘણી બધી ભીડ હોય છે અહીંયા. ઓકે ફ્રેન્ડ જોઈ લો, અહીંયા હાલ પણ લાઈન લાગે છે જો. અને કહીએ કે ચોમાસામાં તો ઠેક લાંબે સુધી છે, તમે બહાર જોવો છો ને ત્યાં સુધી લાઈન હોય છે. અને સ્પેસ જોવો ખાલી, અહીંયા તમે સ્પેસ જોશો ને તમને મજા આવશે. અને દારવાડું પણ એનાથી પણ જોરદાર. ચલો જોઈએ અંદર જઈને. જો ફ્રેન્ડ્સ અહીં એકદમ સુપર હાઇજેન, એકદમ કહીએ છે ને કમ્પ્લેટ ડુંગળી હોય છે, એકદમ ફ્રેશ ફ્રેશ, સાથે મરચા આપે છે. અને દારવાડાની સાઇઝ પણ જોઈ શકો છો, પ્રોપર દાળની એકદમ સ્મેલ આવે છે, એકદમ પ્રોપર મસ્ત અને એકદમ મિક્સ, એકદમ મસાલો એકદમ કમ્પ્લેટ કરે છે. કોઈ વસ્તુ વધારે નહીં, કોઈ વસ્તુ ઓછો નહીં. અને પ્યોર સિંગ તેલ, ગુલાબ સિંગ તેલની અંદર બનાવવામાં આવે છે. અને અહીંયા ખાલી તમે જોશો ને કેટલા બધા છે, આ ચાર જડકો છે જ છે, એટલી બધી રસ રહેતો હોય છે જ્યારે વરસાદની સિઝનમાં હોય ત્યારે, અત્યારે પણ છે. તો ફ્રેન્ડ એમના જૂના કસ્ટમર છે અને મિત્ર પણ છે, તો આપણે એમને પૂછીએ કે અહીંયા એમને કેવા દારવાડા લાગે છે. તો સાહેબ પહેલાં એ કહેજો મિત્રના તરીકે ને આપણે જે ટેસ્ટ છે ને એના વિશે થોડુંક કહો. મારું નામ પવન દેસાઈ, હું અહીંયા રહું છું ગોતામાં. આનો ટેસ્ટ સારામાં સારો છે. અમદાવાદમાં કોઈ બી જગ્યાએ તમે કરો, આનો ટેસ્ટ વર્ષોથી જે અમને અંદાજે, મારા અંદાજે 40 વર્ષ અહીંયા રહી ગયા છે, પણ અત્યાર સુધી ટેસ્ટમાં કોઈ ફરક આવ્યો નથી. જેમ શરૂઆતથી જેવો સારામાં સારો ટેસ્ટ હતો એનો એ ટેસ્ટ હજુ સુધી જળવાઈ રહ્યો છે. બીજું અમને ગમે ત્યારે અમે ઘરે લઈ જઈને બી ખાઈએ પણ ટેસ્ટ એનો એ જ લાગે છે, કંઈ બીજો ફરક પડતો નથી. ચોમાસામાં તો કેટલી લાઈન લાગે? ચોમાસામાં તો લાઈન લાગે અંદાજે 1-1.5 કલાકે નંબર આવે, વેઇટિંગ કરવું પડે. તો એમની જે જર્ની છે ને થોડીક મને તમને મિત્ર છે એટલે ખબર હશે કે એમની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ હતી. એમની જર્ની પહેલાં લારીથી લઈને અત્યારે મોટી દુકાન છે, આખા ગુજરાતમાં અત્યારે ફેમસ છે દારવાડા. અને કોઈ બી આ એસજી હાઈવે અને ગોતા ચોકડી ઉપર આવે તો અંબિકાના દારવાડા ખાધા વગર કોઈ માણસ જતું નથી. અહીંયા કહીએ તો છે ને કે અમદાવાદ લેવલ નહીં, ગુજરાત લેવલે એમનું પ્રખ્યાત. અમે બી કોઈ વાર બહાર જઈએ ફરવા બરવા તો કોઈ પૂછે કે ક્યાંથી આવે તો અમે કીધું અમદાવાદ ગોતાથી, તો આજે લોકો અમને ત્યાં છે કે દારવાડા ત્યાં ફેમસ મળે છે એ ગોતા. અમે કીધું આ એ જ ગોતા, અહીંયા નહીં મળતા નારણપુરા શાખા છે. વિડીયો જોયા પછી આવું હોય તો આવા જેવી વસ્તુ છે કે નહીં? હા એકદમ આવા જેવી વસ્તુ. અને આનો ટેસ્ટ છે સારામાં સારો છે અમદાવાદમાં દારવાડાનો. અને લોકો ખાય છે એટલે વખાણે છે આના. અને એકવાર ખાય એટલે પછી બીજી વાર આવે જ છે લોકો. બોલાવો ના પડે, બોલાવો ના એ બીજા બે જણને લઈને આવે છે. તમે આવી ગયા છે આપણે અંબિકાના દારવાડા જે કહીએ ગોતાની અંદર, એટલે અમદાવાદની અંદર જ કહેજો ને કે પ્રખ્યાત છે. અને આપણને સજેસ્ટ કર્યું છે આ પ્લેસ, તો એક ગોવિંદભાઈ છે એ આપણને સજેસ્ટ કર્યું છે. અને ઘરમાં ગરમ સિંગતેલમાં બનાવેલી વસ્તુ તમે જોઈ શકો, ક્લોઝઅપ શોટ જોઈ લો ખાલી. ધુમાડા પણ નીકળે છે અને એની અંદર જો બધું ધાણા વાણા બધું નાખીને કમ્પ્લેટ ઉપરથી એકદમ ક્રિસ્પી અને એની અંદરથી એકદમ નરમ છે એનો માવો, સાથે ડુંગળી અને મરચા આપે છે. જે દાળની મીઠાશ છે ને પ્રોપર છે. આજે આટલા દાળ છે ને અહીંથી નહીં કરતા હોય, કદાચ ગામડેથી માલ લઈને આવતા હોય. દાળની અંદર મીઠાશ છે અને એનો સ્વાદ તો એકદમ લાજવાબ જ છે, દાણા વાણા નાખીને કમ્પ્લેટ. અને કોઈ વસ્તુને એમ કહીએ ને કે કદાચ નથી રાખી કોઈ પણ વસ્તુ નાખવામાં. ડુંગળીની પણ ફ્રેશનેસ એટલી મસ્ત છે અને સાથે મરચા પણ એટલા જોરદાર.
અમદાવાદની આવો ને, અમદાવાદની અંદર અમેરિકા દારવાડા જ્યાં ગોતા હાઈવે ઉપર છે, ઇવન અમદાવાદની બહારથી તમે જોવા આ હેજી હાઈવેથી નીકળતા હોય ને તો પછી સ્ટોપ કરવા જવું જોઈએ. મસ્ત પ્લેસ છે. અને એમની ટૂંકમાં ચાર બ્રાન્ચીસ છે. પહેલી બ્રાન્ચ આ, બીજી છે નારાયણપુરા સામે બોર્ડ ઉપર મારેલું છે, બીજી છે નારાયણપુરા, ત્રીજી છે અડાલજ સર્કલ, અને ચોથી છે કડી. આ ચાર શાખા સિવાય એમની કોઈ બીજી શાખા નથી. અને જૂનમ જૂની શાખા આ. વિચાર કરો તમે ખાલી માણસની જર્ની અને એની ફૂડ ક્વોલિટીની વિચાર કરો કે નાનું દુકાન હતી, એની જગ્યાએ કેવડું મોટું સેટઅપ છે. એવડું મોટું સેટઅપ છે, કદાચ લોકો 150-200 જણા પણ આવી જાય ને કે દાળ હરવાડા ખાવા માટે આ જગ્યા ઉપર, તો સમય જાય. એકદમ સ્પેસ એકદમ જોરદાર છે, તો ક્વોલિટી સારી છે. અથવા તો કહીએ કે દારવાડું થોડુંક નાની સાઇઝમાં કરી, બાકી મોટી મોટી સાઇઝના દારવાડા હોય છે, એટલે તમને ખાવાની બહુ મજા આવે. અને 360 રૂપિયા કિલો છે, એટલે ઇનફ ભાવ. આવી મોટી ગોતા જેવી સિટીની અંદર આવડું મોટું નામ અને ફક્ત 360 રૂપિયા કિલો દારવાડા, સારું કહેવાય. ફૂડ ક્વોલિટી મસ્ત, એમને તમે ખાઓ ને તોય મજા આવે એવું છે. તો અને અહીંયા એક વખત વિઝિટ કરવા જેવું છે, મજા આવે તમને. તો ચલો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય જય ગરીબ ગુજરાત, વંદે માતરમ. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ ગોવિંદભાઈ.